નમસ્કાર દર્શક મિત્રો, સતીડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અનિતા પરમાર. આજે હું વાત કરવાની છું પ્રથમ મહિલા ગવર્નર સરોજની નાયડુ વિશે. તેમના જીવન સાથે સંકળાયેલી એવી જાણી અજાણી વાતો જેની કદાચ બધાને ખબર નહીં હોય અને તે જાણવું ખૂબ જ જરૂરી છે. સરોજની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 રોજ હૈદરાબાદમાં થયો હતો, જે ભારતની નાઇટિગલ તરીકે પ્રખ્યાત છે. સરોજની નાયડુ એક સ્વાતંત્ર સેનાની કવિ અને દેશની પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. સરોજની નાયડુ બાળપણથી જ શિક્ષણમાં સારા હતા. તેમણે 12 વર્ષની ઉંમરે 10માની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું અને 16 વર્ષની ઉંમરે તેઓ ઉચ્ચ શિક્ષણ માટે લંડન ગયા. તેમણે પ્રથમ લંડનની કિંગ્સ કોલેજ અને પછી ગિટન કોલેજ અને કેમ્બ્રિજ ખાતે અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસની સાથે સાથે સરોજની નાયડુએ કવિતાઓ પણ લખી. તેમને કવિતાઓનો ખૂબ જ શોખ હતો. તેમણે 1914માં પ્રથમ વખત ઇંગ્લેન્ડમાં ગાંધીજીને તેઓ મળ્યા અને તેમના મંતવ્યથી તેઓ પ્રભાવિત થયા. તેમનું જીવન દેશ સેવામાં સમર્પિત કરવાની તેમનામાં ત્યારે લગ્ની લાગી. સરોજની નાયડુએ ગાંધીજીના અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધો અને ભારત છોડો આંદોલનમાં તેઓ જેલમાં પણ ગયા. આપણા દેશની આઝાદી પછી રાજ્યપાલ બનનારી તે પ્રથમ મહિલા હતી. તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે રહ્યા અને આજે હું તેમના જીવન સાથે જોડાયેલી 10 જાણી અજાણી વાતો વિશે વાત કરવાની છું. સૌથી પહેલા હું વાત કરવાની છું કે સરોજની નાયડુ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ હતા. તેઓ રાજ્યના પ્રથમ રાજ્યપાલ પણ હતા. તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે રહ્યા હતા. સેકન્ડ સરોજની નાયડુના પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય વૈજ્ઞાનિક અને શિક્ષાશાસ્ત્રી હતા. તેમની માતા વરદા સુંદર કવિયત્રી હતી અને તેમણે બંગાળીમાં કવિતાઓ લખતા હતા. થર્ડ હું વાત કરવાની છું કે સરોજની નાયડુના લગ્ન નાની ઉંમરે થયા હતા. તેઓ માત્ર 19 વર્ષની ઉંમરે ગોવિંદ રાજુલુ નાયડુ સાથે તેમના લગ્ન થયા. ફોર્થ હું વાત કરવાની છું, સરોજની નાયડુએ સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું છે. તેઓ નાનપણથી જ કવિતાઓ લખતા હતા. તેમનો પહેલો કવિતા સંગ્રહ ધ ગોલ્ડન થ્રેશહોલ્ડ 1905માં પ્રકાશિત થયો. ફિફ્થ હું વાત કરવાની છું કે તેમણે ઉચ્ચ શિક્ષણ કિંગ્સ કોલેજ લંડન અને પાછળથી ગિટન કોલેજ અને કેમ્બ્રિજ ખાતે તેમણે શિક્ષણ મેળવ્યું. સરોજની નાયડુએ ગાંધીજીના અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધો અને 1942માં ભારત છોડો આંદોલનમાં તેઓ જેલમાં ગયા. કટોકટીની ચિંતા કર્યા વગર સરોજની નાયડુએ એક બહાદુરની જેમ ગામડેથી ગામડે ભટકતા રહ્યા અને દેશ પ્રત્યેના પ્રેમ માટે લોકોને જાગૃત કરતા રહ્યા અને દેશવાસીઓને પોતાની ફરજ યાદ અપાવતા રહ્યા. સરોજની નાયડુ બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ હિન્દી, અંગ્રેજી, બંગાળી અને ગુજરાતી ભાષામાં ભાષણો આપતા હતા, એટલે કે તેઓ ઘણી બધી ભાષાઓના જાણકાર હતા. તેમણે લંડનની મીટિંગમાં અંગ્રેજીમાં ભાષણ કરીને ત્યાં હાજર રહેલા બધા શ્રોતાગણોને મંત્રમુગ્ધ કરી દીધા. સરોજની નાયડુ ભારતની નાઇટિગલ તરીકે પ્રખ્યાત છે. સરોજની નાયડુનું 2 માર્ચ 1949ના રોજ અવસાન થયું હતું. તો દર્શક મિત્રો, 15 ઓગસ્ટ નજીક આવી રહી છે, તો આ વીર વિરાંગનાને સતેડે ન્યૂઝ તરફથી સત સત નમન. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સતેડે.com આઝાદી સમાચારોની.